તેના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપર થઈ રહેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી થાય તે અંગે છોટાઉદેપુર એસપી કચેરી ખાતે જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેની સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કર્યા પછી આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તે અંગે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આવેદનપત્રમાં ઉપસ્થિત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્ર રાજપૂત સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમે અહીંયા છોટાઉદેપુરમાં એસપી કચેરી આગળ સુરતમાં અમારા જે કોર્પોરેટર્સ છે અને પાછલા જ્યારથી ચૂંટાયા ત્યારથી પ્રજાહિતના જે પણ સવાલો છે, જે પણ કામો છે એ ઉઠાવી રહ્યા છે, લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને જ્યાં જ્યાં જે પણ ખોટું થાય છે એની મજબૂતાઈથી રજૂઆત કરી રહ્યા છે। આવું જ્યારે થાય છે ત્યારે ત્યાંના બીજેપીના જે નેતાઓ છે, ગુંડાઓ છે, એ અમારા કોર્પોરેટર ઉપર હુમલાઓ કરે છે, અવારનવાર હિંસક હુમલાઓ કરે છે અને પાછલા સમયમાં જેટલા પણ હુમલાઓ થયા છે એની અમે ફરિયાદ આપીએ છીએ ત્યારે ફરિયાદ લીધા પછી પોલીસ પણ એના પર એક્શન લેતી નથી। એટલા માટે અમે આજે આવેદનપત્ર આપીને એસપી છોટાઉદેપુર મારફત ગુજરાતના ગૃહ વિભાગને જાણ કરીએ છીએ કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે એના ઉપર ત્વરિત પગલાં લેવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં જાળવવામાં આવે। જો એવું કરશે નહીં તો ગુજરાતની સ્થિતિ ખરાબ થશે, કાયદો અને વ્યવસ્થા કથળી જશે, એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના ગૃહ વિભાગની, પૂરી સરકારની અને બીજેપીની રહેશે। તો અમે અમારા આવેદનપત્રની આજે આ રજૂઆત કરી છે અને આશા રાખીએ છીએ કે સરકાર ગૃહ વિભાગ આના ઉપર કાર્યવાહી કરે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સાચવે। જો તેમ કરવામાં નહીં આવશે તો આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી આ મુદ્દા ઉપર આક્રમક વલણ લેશે અને જે પણ જે પ્રકારના આંદોલનની જરૂર પડશે આંદોલન કરીશું। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।